કદાચ આઈપીઓના ઇતિહાસની અંદર પહેલી વાર એવું બન્યું કે એક નાનકડા આઈપીઓ માટે રોકાણકારોએ રીતસરનો એટલો બધો ધસારો કર્યો કે જે નિષ્ણાતો છે એ પણ ચોંકી ગયા છે. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે શેર બજારમાં એક વાતની જબરજસ્ત ચર્ચા છે અને એ ચર્ચા છે એક આઈપીઓને લઈને. કદાચ આઈપીઓના ઇતિહાસની અંદર પહેલી વાર એવું બન્યું કે એક નાનકડા આઈપીઓ માટે રોકાણકારોએ રીતસરનો એટલો બધો ધસારો કર્યો કે જે નિષ્ણાતો છે એ પણ ચોંકી ગયા છે. અને આ આઈપીઓ કેટલા કરોડનો? ખાલી 12 કરોડનો આઈપીઓ છે. અને 12 કરોડના આઈપીઓની સામે 400 ગણો ઇસ્યુ ભરાયો. આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, આઈપીઓ ઘણા બધા આવતા હોય છે, પરંતુ કોઈ આઈપીઓની આટલી બધી ચર્ચા થાય એવું ભાગ્ય જ બને છે. વાત એમ છે કે દિલ્હીની એક એવી કંપની છે જે ડીલરશીપ ધરાવે છે અને એના માત્ર 8 કર્મચારી છે. અને આ ઓટોમોબાઈલ્સની કંપની છે. ઓટોમોબાઈલ એટલે એની પાસે ડીલરશીપ છે. હવે દિલ્હીની અંદર આ જે કંપની છે એ 12 કરોડ રૂપિયાનો ઇસ્યુ લઈને આવી અને 22 ઓગસ્ટના દિવસે આ ઇસ્યુ ખુલેલો હતો. આ ઇસ્યુનું નામ છે રિસોર્સફુલ ઓટોમોબાઈલ. અને આ જે કંપની છે એનું 2 શોરૂમ છે અને એ 2 શોરૂમ યામા બાઇકની એની ડીલરશીપ છે અને એના માત્ર 8 કર્મચારીઓ છે. આ કંપનીએ 12 કરોડ રૂપિયાનો એટલે 10.2 લાખ શેરો સાથે 22 ઓગસ્ટે મૂડી બજારમાં પ્રવેશ કર્યો અને એમાં 11.99 કરોડનું ફંડ એકત્ર કરવાનું એવું નક્કી કરવામાં આવેલું અને ઇસ્યુની જે પ્રાઇસ છે એ 170 રૂપિયા નક્કી કરવામાં આવેલી. હવે આ 12 કરોડની સામે રોકાણકારોનો એટલો બધો ધસારો થયો કે 4,800 કરોડ રૂપિયાની બીડ ભરાઈ ગઈ. 12 કરોડની સામે જસ્ટ ઇમેજિન કરો, 400 ગણો વધારે ઇસ્યુ ભરાઈ ગયો. 4,800 કરોડ એટલું બધું લોકો પાગલ થઈ ગયા કે રીતસરની અંદર આઈપીઓ ભરવા માટે ધસારો થઈ ગયો. અને આ બધું જોઈને શેરબજારના જે જાણકારો છે એ પણ ચોંકી ગયા છે. તમને એ વાતની નવાઈ લાગશે કે કંપનીએ જે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરેલું છે એની અંદર કોઈ બી કંપની હોય તો રિસ્ક ફેક્ટર રજૂ કરવું પડે કે તમારી કંપનીમાં કયા કયા જોખમો છે. હવે આ રિસોર્સફુલ ઓટોમોબાઈલ્સનો જે આઈપીઓ આવ્યો એમાં બી રિસ્ક ફેક્ટર બતાવવામાં આવેલું છે કે કંપનીએ કીધું કે અમારી ઉપર સરકાર દંડ લગાડી શકે છે કારણ કે અમારી કંપનીમાં જે છે એ મોટે ભાગનું લેવડ દેવડ છે એ સગા સંબંધીઓની સાથે છે અને અમારી ઘણી બધી લોન બી ચાલે છે અને 2023 સુધીમાં 19.33 લાખ રૂપિયા નેગેટિવ કેશ ફ્લો છે એવું આ કંપનીએ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટની અંદર જણાવેલું છે. પણ રોકાણકારો આવું બધું ક્યાં જોવા બેસવાના? એ લોકોએ તો આ 170 રૂપિયાનો ભાવ અને 12 કરોડ રૂપિયા ભેગા કરવાના છે એવું જાણ્યું એટલે ધડાધડ બધા ઇસ્યુ ભરવા માંડ્યો. હવે જાણકારોનું કહેવું એમ છે કે રોકાણકારોનો આ ધસારો એટલા માટે હોઈ શકે છે કે નાનો ઇસ્યુ છે એટલે 10.2 લાખ જ શેરો છે તો એ ભવિષ્યમાં આ શેરની અંદર ફાયદો થઈ શકે કારણ કે એની ઇક્વિટી ઓછી છે તો ભવિષ્યમાં ભાવ ઉછળવાની શક્યતા છે. એટલા માટે કદાચ રોકાણકારો આ શેરને ભરવા માટે ધસારો કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.